ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ગઈકાલે સચિન તેંડુલકરે એની ટેસ્ટ કારકિર્દીમાં 15,000 રન પૂરા કર્યા. 182મી ટેસ્ટની 300 ઇનિંગમાં એણે આ 15,000 રન કર્યા. અભિનંદન છે ભારતનો નહીં વિશ્વનો એ મહાન બેટ્સમેન છે. એટલે આપણે બધા જ ન્યૂઝ પ્લસ ચેનલ તરફથી સચિનને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. પણ સીધી વાતમાં વાત આજે આ સચિન તેંડુલકરના 15,000 રનની નથી કરવી. બહુ સુંદર સિદ્ધિ છે. આ સિદ્ધિ કોણ જાણે કેટલાય વર્ષો પછી કોઈ તોડી શકશે. અદ્ભુત બેટ્સમેન છે. પણ મારે આજે તેંડુલકરના નામે વાત બીજી કરવી છે. એટલે એમને અભિનંદન આપવાની સાથે આપણે એમાંથી કંઈક શીખ મેળવવા માંગીએ છીએ. બધાને એક સવાલ કરવામાં આવે છે કે તમે આપકર્મી છો કે બાપકર્મી છો. ઘણા બધા લોકો બહુ ગૌરવ લે છે કે આ બધું મેં મારી જાતે ઊભું કરેલું, હું તો સાવ સામાન્ય માણસ, 250 રૂપિયાના પગારથી કારકિર્દીની શરૂઆત કરેલી, નોકરી કરતો હતો, મેં હાથલારી ખેંચી છે, મેં આમ કર્યું, મેં ચા કોફીવાળાની દુકાન પર ટી બોય તરીકે કામ કર્યું, ને પછી જુઓ આજે હું ક્યાં પહોંચી ગયો. એટલે જે આપકર્મી છે, સચિન પણ આપકર્મી છે, એના બાપા કોઈ બહુ મોટા બેટ્સમેન નહોતા, અને બહુ સામાન્ય કુટુંબમાંથી સચિન આવ્યો અને આખા ક્રિકેટ જગત પર છવાઈ ગયો. પણ સચિનની આટલી બધી મહાનતાને જરા પણ નીચી પાડ્યા વગર મારે તમને આજે એક સવાલ પૂછવો છે. ભારતના યુવાનોને એક સવાલ પૂછવો છે કે આજે ક્રિકેટમાં બેટની જે લંબાઈ છે એના કરતા 1 ફૂટ વધારે લાંબુ બેટ રાખવાનું હોત, ક્રિકેટના નિયમોમાં ક્રિકેટની બેટની લંબાઈ પહોળાઈ નક્કી કરવામાં આવી છે. હવે હું એમ કહેવા માંગુ છું, એક ચર્ચા જગાવવા માંગુ છું કે આ ક્રિકેટનું જે બેટ છે એ જો 1 ફૂટ લાંબુ હોત, વધારે લાંબુ રાખવાનો નિયમ હોત, તો તેંડુલકરે, લિટલ માસ્ટર તેંડુલકરે, જેમની હાઈટ બહુ ઓછી છે તેંડુલકરજીની, શું આટલા બધા રન કરી શક્યા હોત? શું એ ટેસ્ટ ક્રિકેટમાં કે વન ડે ક્રિકેટ સુધી પહોંચી શક્યા હોત? એમની હાઈટની ઊંચાઈ જે ઓછી છે, એમની જે ઊંચાઈ ઓછી છે શારીરિક, એ જોતા જો બેટ 1 ફૂટ વધારે લાંબુ રાખવાનો નિયમ હોત તો સચિનભાઈ ગલીની ક્રિકેટમાં પણ બહુ સારા ક્રિકેટર નહીં થઈ શક્યા હોત. એટલે વાત એ છે કે આટલા વર્ષે, આ ઉંમરે, 35 વર્ષની ઉંમરે સચિનનું જે ટાઈમિંગ છે, અદ્ભુત ટાઈમિંગ છે, જે ટેકનિક છે જેના ખૂબ વખાણ થાય છે, એમના હાથ છે, એમનું જે ફિઝિક્સ છે આ બધાના બહુ વખાણ થાય છે, એમની આંખો બહુ વખણાય છે, કારણ કે કલાકના 140-145 કિલોમીટરની સ્પીડે જે બોલ ફેંકાય છે એ 2-3-4 સેકન્ડોમાં બેટ્સમેન સુધી પહોંચતો હોય છે, અને એટલી વારમાં એણે નક્કી કરી દેવાનું કે આ બોલને મારે કેવી રીતે રમવો છે. એટલે એમના રિફ્લેક્સિસ છે એના પણ બહુ વખાણ થાય છે. પણ 1 ફૂટ વધારે લાંબુ બેટ રાખવાનો જો નિયમ હોત તો મને કહેવા દો કે સચિન તેંડુલકર ક્યાંય ન પહોંચ્યા હોત, બીજા હોત, બીજા કોઈ મહાન બેટ્સમેનો પેદા થયા હોત, ના નથી કહેતો, પણ સચિન તેંડુલકર એની આ બધી એબિલિટી છતાં, એની આંખની રિફ્લેક્સિસ, એના મનના રિફ્લેક્સિસ, એનું કાંડાનું કૌવત, એની આવડત, એની ટેકનિક, આમાંનું કશું કામ ન લાગ્યું. આ બધું હોવા છતાં સચિન બેટ્સમેન નહીં થઈ શક્યો હોત, સારો બેટ્સમેન નહીં થઈ શક્યો હોત, ભલે કે કદાચ બોલર થઈ શક્યો હોત, પણ એ બેટ્સમેન, આટલો મહાન બેટ્સમેન તો નહીં થઈ શક્યો હોત. તો એક
જ વાત, એક ફેક્ટર બદલાયું, અને સચિનને એ બદલાયેલું જો ફેક્ટર અસ્તિત્વમાં હોત તો સચિનની બધી આવડતો છતાં સચિન ક્યાંય ન હોત, ક્રિકેટમાં એનું નામ ન હોત, તો શું આપણે એમ કહી શકીએ કે જે કોઈ વ્યક્તિ મહાન બને છે એ જે તે સંજોગોમાં જ મહાન છે? અત્યારે બેટની જે લંબાઈ, પહોળાઈ, વજન, બેટનો આકાર, કદ, આ બધું જે નક્કી કરવામાં આવ્યું છે એ સરકમટેન્સીસમાં, એ સંજોગોમાં સચિન વિશ્વનો મહાનતમ બેટ્સમેન છે. આ સંજોગો બદલાઈ જાય, એમાં ફેરફાર કરી નાખવામાં આવે તો સચિન મહાન બેટ્સમેન નથી, બેટ્સમેન જ ન થઈ શકે. એટલે જે સફળતાના તાજ પોતાના માથે લઈને ફરે છે, મેં કરી નાખ્યું, મેં ગોઠવી દીધું, હું ના હોત તો ચીમન પટેલ ગુજરાતના સીએમ ના થઈ શક્યા હોત, માધવસિંહભાઈ ક્યાંય ના હોત, અહેમદભાઈને તઈ મેં પહોંચાડી દીધા, અહેમદભાઈ વિચારે છે કે આખું ભારત હું ચલાવું છું. આ બધું ગિવન કન્ડિશનમાં છે, સંજોગોની વચ્ચે છે. જે તે સંજોગોમાં આ થયું, સંજોગો જુદા હોત તો વ્યક્તિઓ જુદી હોત, સમાજ જુદો હોત, અને એ જે મહાન ખેરખાઓ કહેવાય છે, સચિનને આપણે ક્રિકેટનો ભગવાન કહીએ છીએ, પણ એક ફૂટ લાંબા બેટમાં સચિન ક્રિકેટનો ભગવાન નહીં થઈ શક્યો હોત. તો શું મહાન છે? વ્યક્તિ મહાન છે, આપકર્મી મહાન છે, બાપકર્મી મહાન છે, કે સંજોગો મહાન છે? તો મને કહેવા દો કે સંજોગો મહાન છે. તમને જે સંજોગો મળે છે એ સંજોગોમાં તમારો વિકાસ થાય છે. ગાંધીજીના સમયમાં એક ગોડસે પાકે તો ગોડસેને આપણે સલામ કરવી પડે. હું ગોડસેને સલામ કરું છું એટલા માટે નહીં કે એમણે ગાંધીજીની હત્યા કરી, ખરાબ કર્યું, હું ગોડસેવાદી નથી, પણ હું સંજોગોની વાત કહેવા માંગુ છું કે ગાંધીનો જમાનો એવો હતો કે જ્યારે ખરાબ થવું હોય ત્યારે બહુ મહેનત કરવી પડતી હશે. ગાંધીજીના જમાનામાં અહિંસાવાદી થવું અઘરું નહીં હોય, બહુ બધા અહિંસાવાદીઓ થયા, બહુ બધા ગાંધીવાદીઓ થયા, બહુ બધા નૈતિકતા વાળા લોકો પેદા થયા, અસાધારણ લોકો ગાંધીની આસપાસ ઊભા થયા અને વિકાસ પામ્યા. એ ગાંધીનો જે પ્રભાવ હતો, એ ફેક્ટર હતું, ગાંધી ફેક્ટર, એમાં ગાંધીને મારી નાખવાનો વિચાર કરવો, એનું આયોજન કરવું ને ગાંધીજીને મારી નાખવા, એ બહુ વિરલાનો કામ છે. એને લાખ વખોડી નાખીએ, આ એક મહાનતમ વ્યક્તિનું એને અંત લાવી દીધો, પણ ગોડસે ગાંધીજીના જમાનામાં પેદા થવું ને ગાંધીને મારી નાખવાનો સંકલ્પ પણ કરવો એ બહુ અસાધારણ વસ્તુ હતી. હમણાં જ મેં ગોડસેની એક ક્લિપ જોઈ, એમાં એ પોતે કહે છે કે સૌથી વધારે, મેં બધું બહુ વાંચ્યું, હિન્દુ સમાજ પર બહુ પુસ્તકો વાંચ્યા, પણ હું સૌથી વધારે પ્રભાવિત હતો તો ગાંધીજીથી હતો. ગોડસે જ્યારે ગાંધીજીને મારવા જાય છે ત્યારે પ્રણામ કરે છે અને પછી ગોળીઓ મારે છે. એટલે ગાંધીના સમયમાં અસાધારણ સમય હતો. જે કોઈ ફાલ આવ્યો, જે કોઈ નેતાઓ થયા, એ બધા જ નૈતિક મૂલ્યો વાળા, ઊંચા આદર્શો વાળા, જાત ઘસી નાખનારા દેશ માટે પેદા થયા. અને હવે આજનો પ્રસંગ જુઓ, આજનું સરકમટેન્સીસ જુઓ, આજનું વાતાવરણ જુઓ. હવે તમને એક નેતા, મને એમ હતું અન્નાના આખી ટીમમાં બધાની સામે આક્ષેપો થયા, પ્રશાંત ભૂષણ અને એમના માટે મને ક્યારે પહેલા માન નહોતું, શાંતિ ભૂષણ અને પ્રશાંત ભૂષણ માટે મને કંઈ બહુ રિસ્પેક્ટ નહોતું. એ જ્યારે ખુલ્લા પડી ગયા મને બહુ નવાઈ નહીં લાગી. કેજરીવાલ પણ જ્યારે ખુલ્લા પડી ગયા, એ વાત પહેલેથી આવતી હતી કે 9 લાખ એમણે સરકારી ગબન કર્યા છે, સરકારના પૈસા લઈ લીધા છે અને ભરતા નથી, એની પણ મને નવાઈ નહીં લાગી. મેં જ્યારે કેજરીવાલ વિશે વાત કરી ત્યારે મને, મેં કહેલું કે ચાલો હજુ એક કિરણ બેદી છે કે જે આવા ભ્રષ્ટાચારમાં નથી સંકળાયા.
એમની આઈપીએસની જે આખી કારકિર્દી છે એ લડાયક છે. એમણે ઇન્દિરા ગાંધીની કાર ખોટી જગ્યાએ પાર્ક થયેલી, વડાપ્રધાનની કાર, તો મેમો ફડાયો. એટલે મને રિસ્પેક્ટ હતું. પણ પછી શું થયું? પછી એ પણ ખુલ્લા પડી ગયા. સારું કામ ખરાબ રીતે. અને જેને ભ્રષ્ટાચારની વ્યાખ્યામાં, લીગલ વ્યાખ્યામાં આવે એવો ભ્રષ્ટાચાર કરતા કિરણ બેદી પણ પકડાયા. અન્ના સામે પણ આપણે બહુ માન રાખીએ એમનું, પણ અન્ના સામે સુપ્રીમ કોર્ટ જાતે મોનિટરિંગ કરી રહી છે એક કેસ, કે એમના ટ્રસ્ટોમાં કશી ગરબડ છે. તો હવે આજના જમાનામાં ભ્રષ્ટાચારનું જે સર્કમટેન્સીસ છે, ફેક્ટર છે, એટલું બધું મોટા પ્રમાણમાં પ્રવર્તમાન છે કે તમારે ઓનેસ્ટ થવું એ અસંભવ બની ગયું છે. ગાંધીના વખતમાં ડિસઓનેસ્ટ થવું એ અસંભવ જેવું હતું. એટલે જે ગાંધીના જમાનામાં ડિસઓનેસ્ટ માણસો હશે એ બહુ નૈતિક હિંમતવાળા માણસો છે, પ્રવાહમાં નહીં રહ્યા. એ નૈતિક હિંમત રાખીને ગાંધીજીની હાજરીમાં ભ્રષ્ટાચારી થઈ શક્યા. એ અઘરું કામ હતું એમના માટે, અસંભવ જેવું કામ એમણે કરી બતાવ્યું. અને આજે હવે ભ્રષ્ટાચારના આટલા મોટા ફેક્ટરની વચ્ચે ઓનેસ્ટ થવું, અને તમે જુઓ કેટલું અઘરું છે કે ભ્રષ્ટાચારની લડત ચલાવનાર, છાપામાં સમાચાર હતા કે અન્નાના જે અમદાવાદના જે આગેવાન હતા એમણે માર્યા એમના સાથી ડોક્ટરને, એ હિસાબ માગતા હતા એટલે, અને હિસાબ નહીં મળ્યો એટલે છૂટા થયા એમની આંદોલનમાંથી. એટલે અન્નાના જે કોઈ ત્યાંના પ્રેમી હતા, અન્ના પ્રેમી કોઈ ભાઈ હતા, અન્નાને તો કોઈ નાવાની જોવાનો સંબંધ નહોતો, એમણે કોઈ એપોઇન્ટમેન્ટ કરી નથી. પણ અન્નાની ભ્રષ્ટાચારની ચળવળમાં સરઘસો કાઢનાર એ ભાઈએ હિસાબ તો નહીં આપ્યા, અને હિસાબ માગનાર એમના સાથીદારોને માર્યા. તો અઘરું છે બચવાનું આ સમયે બધું. એટલે તેંડુલકરની વાત કાઢીને, એમને અભિનંદન આપીને હું બધા મિત્રોને અને ખાસ કરીને યુવાન મિત્રોને કહેવા માંગુ છું કે કોઈ આપકર્મી નથી હોતું, બાપકર્મી નથી હોતું, બધા સંજોગોના શિકાર હોય છે. તમારી અસાધારણ પ્રતિભા, બૌદ્ધિક સંપન્ન હો તમે, અસાધારણ ઇન્ટેલેક્ચ્યુઅલ હો, અને જિંદગીમાં ટોટલ ફેલ જાઓ, કારણ કે તમારા સંજોગો, આજના સંજોગો તમને સફળ ન બનાવે એવા હોય. એટલે જે લોકો બહુ જ ઓનેસ્ટ છે આ દેશમાં અત્યારે, એ ક્યાંય બહુ ફાવ્યા નહીં, અને ફાવ્યા, શરૂઆતમાં ફાવ્યા, તો પાછળથી એમના માથે વધારેમાં વધારે પસ્તાટ પડી. એનો દાખલો મનમોહનસિંહ છે કે ખૂબ ઓનેસ્ટ છે, એમના વિરોધીઓ, એમના દુશ્મનો એમની સામે આંગળી આજે પણ નથી ચીંધતા. પણ હવે એમના રાજ્યમાં જેટલો બધો ભ્રષ્ટાચાર બહાર આવ્યો એવી વાતો પણ ઇન્દિરાજીની સામે કોઈએ નથી કરી. એટલે ઇન્દિરાજી ભ્રષ્ટ હતા, જાતે સ્વીકારતા હતા, કહેતા હતા દુનિયા ભ્રષ્ટ છે અને ભ્રષ્ટાચાર જાય નહીં, એવું કહેતા. ઇન્દિરાજીમાં એક નૈતિક હિંમત હતી કે ભ્રષ્ટાચાર કંઈ દૂર ના થાય, ભ્રષ્ટાચાર વિશ્વવ્યાપી વસ્તુ છે. પણ ઇન્દિરાના રાજ્યમાં જેટલા ભ્રષ્ટાચાર નહીં થયા, એટલા ભ્રષ્ટાચાર આ સદાચારી મનમોહનસિંહના રાજમાં થયા, અને એમને બદનામી મળી. એટલે સંજોગો, કોઈ પણ માણસ એમ ન માને કે મારી આવડતને કારણે મારો ધંધો, મેં શું શરૂઆત કરી હતી જીતુભાઈ ખબર છે? એક 10 ફૂટ બાય 6 ફૂટની રૂમમાં આપણે ધંધો શરૂ કરેલો. આજે જુઓ ફેક્ટરીઓ છે, અહીં ફેક્ટરી છે, ચીનમાં છે, અહીંયા મેં જગ્યા લીધી ઇંગ્લેન્ડમાં, ઓસ્ટ્રેલિયામાં એક ફેક્ટરી નાખવાનો છું. ભાઈ, એ બધું તારા સંજોગો તને અનુકૂળ થતા ગયા, થતા ગયા, તને ઉપર લઈ જઈ રહ્યા છે. જેવા સંજોગો પ્રતિકૂળ થશે કે આ બધી તારી ફિશિયારી, હોશિયારી બધું પૂરું થઈ જશે. હમણાં જ ક્રિકેટ આઈસીસી નિયમ બદલી કાઢે અને એમ કહે કે ક્રિકેટમાં 1 ફૂટ લાંબા બેટથી હવે બધાએ રમવાનું છે, તો સચિનભાઈ બહુ જ ઇજ્જતથી નિવૃત્તિ લઈ લે કે ભાઈ મારાથી પહેલી, આના પછીની પહેલી ટેસ્ટ પણ હું રમવા માગતો નથી. આ જે સ્કોર થઈ ગયા, જે મારા રેકોર્ડ થઈ ગયા, એનાથી મને સંતોષ છે. એટલે મારું કહેવાનું એ છે કે નિષ્ફળતાથી ગભરાશો નહીં. બહુ નિષ્ફળ ગયા છો તો સમજો કે તમને આજના જે સંજોગો છે
એના પ્રમાણે તમે જીવી નથી શક્યા, સંજોગો તમને અનુકૂળ નથી થઈ શક્યા, તમારી જે પ્રકૃતિ છે એ પ્રમાણેનું અત્યારે વાતાવરણ નથી, અને તમે ફેલ ગયા છો. તમે ફેલ જવા જ સર્જાયા હતા, ખોટા સમયે જન્મ્યા છો. એટલે જે સદાચાર્યો અત્યારે બિચારા નિશાસા નાખે છે, મને કહે છે કે જીતુભાઈ હું મામલતદાર, પેલો મામલતદાર, તમે જુઓ એ કઈ આજે 25-30 કરોડનો માલિક થઈ ગયો, હું ઓનેસ્ટ હતો તો આ પેન્શન પર માંડ જીવું છું, પણ એમણે અફસોસ કરવાની જરૂર નથી. સર્કમડેન્સીસ, સંજોગો તમારી પ્રતિકૂળ હતા, તમે ઓનેસ્ટ હતા અને તમે જિંદગીમાં હેરાન થયા, તો એનો અફસોસ નહીં કરો. એટલે જે સફળ થઈ ગયા છે એમણે ગૌરવ લેવા જેવું નથી, એમણે સંજોગોએ જ ઊંચે લઈ ગયા છે. કોઈ સીએમ થઈ ગયા, ચીફ મિનિસ્ટર થઈ ગયા, કશું નહોતા, સંઘના પ્રચારક હતા, લોકોને ઘેર જમવા જવું પડે એવી સ્થિતિમાં એમણે જીવન સ્વીકારેલું નરેન્દ્રભાઈ મોદીએ. એટલે ઝાઝા ગયા નરેન્દ્રભાઈ, લોકોની ઘેર જમવા જતા, વડોદરામાં પણ રહ્યા. ઘણા બધા લોકો છે જે કહે છે કે જીતુભાઈ નરેન્દ્રભાઈ મારે ત્યાં 12-15 વાર જમી ગયેલા, અને આવું થયેલું તો હું એમને તે ખાવા આપી આવેલો જમવા માટે, અને અહીંયા ગાડી 5-6 જણાને અમે ભેગા થઈને હું નરેન્દ્રભાઈની સાથે બેસીને જમેલો. સંજોગો બદલાયા, એ આજે સીએમ છે અને ખૂબ ભારતના સૌથી વધારે ચર્ચાના કેન્દ્રમાં રહેનારા સીએમ છે, જે પહેલાં વડોદરામાં કેટલાય વર્ષો રહ્યા. અને ઘણા બધાને ખબર નહીં હોય કે સીએમ સાહેબ, ભવિષ્યના સીએમ સાહેબ જોડે હું જમું છું અથવા એમને હું જમાડી રહ્યો છું. તો આ સંજોગો છે જે તમને કેન્દ્રમાં મૂકે છે, જે તમને સત્તામાં મૂકે છે, જે તમને સિદ્ધિઓ અપાવે છે, જે તમારી સફળતા અપાવે છે, અને એ જ તમને નિષ્ફળતા અપાવે છે. તમે બહુ બધું કરી શકતા નથી, બહુ સામાન્ય માણસ છો, બધા જ માણસો સામાન્ય જ હોય છે. સંજોગો જેને અનુકૂળ થઈ જાય છે, સંજોગોને જે સમજી લે છે, સંજોગો પ્રમાણે જે વર્તી શકે છે, સંજોગોનો ઉપયોગ સદુપયોગ કરી શકે છે, દુરુપયોગ કરી શકે છે, એ ટોપ પર પહોંચે છે. અને સંજોગો જેને નકારી કાઢે છે એ નિષ્ફળ જાય છે. તો કોણ મહાન છે? કોઈ મહાન નથી, કોઈ નિષ્ફળ નથી, કોઈ સફળ નથી. સફળતા નિષ્ફળતા તો માત્ર સંજોગો નક્કી કરે છે. યુ આર નોટ એટ ઓલ રિસ્પોન્સિબલ ફોર યોર ફેલ્યોર્સ. નિષ્ફળ છો એના માટે તમે જવાબદાર નથી, અને તમારી સફળતાઓ એ પણ તમારી પોતાની નથી. મેં એવા ઉદ્યોગપતિઓ જોયા છે કે જે રોજના વડોદરામાં કરોડો રૂપિયાનો વહીવટ કરતા હતા, આખી ઓફિસમાં 50-60 જણનો સ્ટાફ બેસતો હતો, એમાંના 15 જણા તો ચેકો જ લખવા બેસતા હતા, આવેલા ચેક અને ગયેલા ચેકનો હિસાબ રાખવા 15 જણા હતા. આજે કશું નથી, સહેજ અમસ્તા સંજોગો બદલાઈ ગયા, IPCL રિલાયન્સ થઈ ગયું, અને ઘણા બધાના કિસ્મત બદલાઈ ગયા. એટલે IPCL હતું તો એ ભાઈ વડોદરાના બહુ જ મોટા બિઝનેસમેન હતા, અને સંજોગો બદલાયા, ભાગીદાર બદલાયા, ભાગીદારોએ થોડી તકલીફો ઊભી કરી, એ ભાઈ મારા મિત્ર અત્યારે બહુ સામાન્ય થઈ ગયા છે, અને હું એમને સેલ્યુટ કરું છું. નામ નથી દેતો પણ સેલ્યુટ કરું છું કે અત્યારે પણ એમણે એમનો એ જ ટેમ્પો જાળવી રાખ્યો છે, એ જ એમના આદર્શો જાળવી રાખ્યા છે. એટલે સફળતા અને નિષ્ફળતા માટે ન તો તમે ગૌરવ લો, ન તમે દુઃખ અનુભવો. સંજોગો બદલાશે તો રાતોરાત તમે પાછા મહાન થઈ જશો. મારે 3.5 કરોડ રૂપિયાનું દેવું હતું, 15 વર્ષ થયા, બહુ જજુમ્યો, બહુ હેરાન થયેલો, બહુ જ હેરાન થયેલો, અને આ તો ગુજરાત હાઈકોર્ટમાં નોંધાયેલું દેવું છે. કુલ્લમ કુલ્લું મારી સામે નોંધાયેલા દેવાની વાત કરું છું, મારી કંપની સામે. અને 12-14 વર્ષની કાળી મહેનત પછી કશું ન થયું, હું 1 રૂપિયો પાછો આપી શકું એવા સંજોગો જ નહોતા. એક મીટિંગ થઈ, એક ભાઈને મળ્યો, અને એ મીટિંગની ફળશ્રુતિ જે 2-2.5 કલાક મીટિંગ ચાલી, અને એ ભાઈએ આખો મારો પ્રોજેક્ટ લઈ લીધો, બધાના પૈસા ચૂકવાઈ ગયા, હું દેવામાંથી મુક્ત થઈ ગયો. તો જે 14-12 વર્ષ મેં મહેનત કરી, કરવી જ પડે, હું એમ નથી કે તો મહેનત ના કરતો, સંજોગો તમારે ઘેર આવીને કશું કરી જશે, પણ 14 વર્ષ સુધીના બધા જ પ્રયાસોની કદાચ ફળશ્રુતિ પણ હોય, પણ એક દિવસમાં એક ભાઈને મળવાનું, ને એમાંથી આ બધી જ વસ્તુમાંથી અમે બહાર આવી ગયા. એટલે
સવાલ એ છે કે સંજોગો બદલાય છે ત્યારે તમે મહાન થઈ જાઓ છો, સંજોગો બદલાય છે તમે નીચે આવી જાઓ છો, એનો અફસોસ નહીં કરતા, એનો બહુ અભિમાન નહીં કરતા, એને સ્વીકારો, સંજોગોને આધીન થાઓ, સંજોગો પ્રમાણે વર્તો અને સંજોગો પ્રમાણે જીવો. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.